अकाउंट पार्ट टू चैप्टर चार एक्जाम्पल बे ब्राइट इंडिया लिमिटेड ना 31/3/16 अने 31/3/17 ना रोज पूरा थता वर्षना नफा नुकसान ना पत्रको नीचे प्रमाणे आपवामां आवेला छे तेना पर तेना आधारे तुलनात्मक नफा नुकसान नुं खातुं बनावो अहीं आगळ विगत आपी छे नोंध नंबर 31/3/17 अने 31/3/16 रूपियामां आपेलुं छे वेचाणनी उपजो आपी छे 16 लाख 14 लाख अन्य आवको आपी छे खर्चा आपेला छे અને આવકવેરાનો દર 30% આપ્યો છે તો ઉદાહરણ એક કરતા એક જ આ પોઈન્ટ વધે છે આવકવેરાનો દર 30% હતો તે બાકી બધી જ ગણતરી અંદર જે છે કરવાની એ સેમ જ છે તો આપણે જે ગણતરી અંદર લખવાની છે તે જોઈએ તો પહેલા સૌ પ્રથમ અહીં આગળ લખવાનું વેચાણની ઉપજ તો અહીં આગળ મેં છે ને દાખલામાં આ કોલમ બનાવી દીધું તો દરેક વ્યક્તિ કોલમમાં પહેલા જો બ્રાઇટ ઇન્ડિયા અહીં લખ્યું છે ને કે બ્રાઇટ ઇન્ડિયા લિમિટેડના 31/3/16 અને 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું તુલનાત્મક પત્રક છે તો તુલનાત્મક પત્રક બનાવ્યું તો તુલનાત્મક પત્રકની અંદર જે લખવાનું છે પહેલું સૌ પ્રથમ વિગતનું કોલમ છે તો વિગત પછી નોંધ નંબર પછી 31/3/16 31/3/17 વધારો ઘટાડો રૂપિયામાં અને વધારો ઘટાડો અહીં ટકામાં એવું શબ્દ લખવાનો છે આ ઘટાડો ટકામાં હશે અહીંયા હવે અહીંયા આગળ શબ્દ લખી દઉં છું વધારો ઘટાડો પણ ટકામાં છે તો દરેક સ્ટુડન્ટ એ ટકામાં શબ્દ લખવાનો પછી એ ટકામાં શબ્દ લખાઈ જાય ટકામાં ખાલી એટલું કરી દેવાનું હવે દાખલામાં વેચાણની ઉપજ આપી છે પછી 31/3/16 અને 31/3/17 તો ઉપજ તમારી જે દાખલામાં આપી હોય એ ઉપજ અહીંયા લખવાની જો અહીં વર્ષ પણ તમને બતાવું કે પહેલા 31/3/17 છે તો વેચાણની ઉપજ આ વેચાણની ઉપજ તો 31/3/17 માં કેટલા લાખ છે તો 31/3/17 માં 16 લાખ છે તો અહીંયા આગળ હું લખીશ 16 લાખ રૂપિયા તો જોઈ શકો આ 16 લાખ રૂપિયા પછી 2016 માં તો આ 2016 માં તમે જોઈ શકો આ રહ્યા આ 14 લાખ આ 16 લાખ અહીંથી લખ્યા આ 14 લાખ અહીંયા લખું 16 માં તો યાદ રાખવાનું કે જ્યારે પણ તમે કોલમ બનાવો તો કોલમની અંદર 2016 એટલે નાનું વર્ષ પહેલા તમારે આગળ રાખવાનું અને મોટું વર્ષ પાછળ રાખવાનું દાખલાની રકમની અંદર પહેલું 17 આપ્યું છે અને પછી 16 આપ્યું છે તો યાદ રહે કે આપણે પહેલા નાનું વર્ષ જવાબમાં લખવાનું અને મોટું વર્ષ હવે કોલમ દોરતી વખતે તમે ધ્યાન રાખ્યું અને પછી શું થાય ઉતારો કરતી વખતે આ 2017 જે છે પહેલું તો 2017 નો ઉતારો તમે 16 માં કરી નાખશો તોય પ્રોબ્લેમ થશે યાદ રાખશો દોરવાનું તો ઉતારો કરતી વખતે પણ તમારે ધ્યાન રાખવું પડશે કે 16ની રકમ 16માં જ લખવાની અને 17ની રકમ 17માં જ લખવાની હવે ત્રીજું છે વધારો ઘટાડો અહીંયા આગળ તો વધારો ઘટાડો એટલે શું તો કે 2000 અહીંયા આગળ છે ને પાંચમું કોલમ તમારું જે છે ને તો ચોથા કોલમમાંથી ત્રીજું કોલમ માઇનસ કરીએ ને ત્યારે બને એ લખી દઉં છું ચોથું કોલમ માઇનસ ત્રીજું કોલમ તો ચોથું અને ત્રીજું ચોથામાંથી ત્રીજું માઇનસ કરો આ ચોથું કોલમ એટલે જો અહીં 16 લાખ અને ત્રીજું કોલમ એટલે 14 લાખ તો 16 લાખમાંથી 14 લાખ હું માઇનસ કરું તો અહીંયા આગળ રૂપિયા કેટલા આવે તો કે 2 લાખ રૂપિયા તો 2 લાખ લખું છું તમે એવું પણ સમજી શકો કે 2016ની સાલની અંદર કે તમારો વેચાણની ઉપજ 14 લાખ હતી અને 2017માં 16 લાખ થઈ તો એક વર્ષની અંદર 2 લાખનો વધારો થયો એટલે આ વધારો આપણે 2 લાખ લખ્યો હવે વધારો ઘટાડો ટકામાં તો આ ટકાની અંદર આ 6 નંબરનું કોલમ કઈ રીતે લાવવાનું છે તો કે 5 નંબરનું કોલમ છેદમાં 3 નંબરનું કોલમ ગુણ્યા 100 તમારે આ એવી રીતે બનાવવાનું છે તો 5 નંબરનું કોલમ અને 3 નંબરનું કોલમ એટલે શું તો કે 5 નંબરનું કોલમ એટલે આ એટલે આ 2 લાખ ઉપર લખવાના અને છેદમાં 3 નંબરનું કોલમ એટલે 14 લાખ નીચે લખવાના અને ગુણ્યા 100 એટલે કેવી ગણતરી હશે કેલ્સી પર તમારે કરવાનું તો જો
2 લાખ ના છેદમાં 14 લાખ ગુણ્યા 100, તો તમે એવું કરશો ને તો 14.29% આવશે. તે ટકા તમારે અહીંયા લખી દેવાના, 14.29. તો આ લાઈન વેચાણની ઉપજ તમારી આ રીતના બને. હવે અન્ય આવકો, તો અન્ય આવકો પણ તમારી અહીંયા આગળ 17 પહેલું છે, થોડું ધ્યાન રાખવાનું. તો અન્ય આવકોમાં પહેલા અન્ય આવક બી પ્લસ કરવાની વેચાણની ઉપજમાં. તો 2016ની તમે જોઈ શકો કે પહેલું જો તમારે લખવું હોય તો 2016ની લખવી હોય તો આ રહી 2,50,000. તો અહીં આગળ પહેલા 2016ની અન્ય આવકમાં લખી કાઢું છું 2,50,000. તો આ 2,50,000 મેં લખી કાઢ્યા. પછી 2017માં, તો 2017ની અંદર તમે જોઈ શકો દાખલામાં અહીં કેટલા આપેલા છે, 3 લાખ. તો આ 3 લાખ રૂપિયા 2017માં લખવાના. તો જો અહીં આગળ હું લખીશ 3 લાખ રૂપિયા, આ 3 લાખ. હવે વધારો ઘટાડો એટલે શું, તો કે ચોથા કોલમ માંથી ત્રીજું કોલમ માઇનસ. તો તમારા 3 લાખ માંથી 2,50,000 માઇનસ કરશો તો આવશે 50,000. તો અહીંયા આગળ તમારે લખવાનું 50,000 રૂપિયા. પછી આ વધારો ઘટાડો ટકામાં લાવવાનો. તો ટકામાં શું, તો કે 5 નંબરના કોલમમાં ત્રીજું કોલમ ગુણ્યા 100. તો 5 નંબરનું કોલમ એટલે આ 50,000, અને 3 નંબરનું કોલમ એટલે 2,50,000. તો 50,000ના છેદમાં 2,50,000 ગુણ્યા 100, કેલ્સીમાં કરવાનું તમારે, 50,000 ગુણ્યા 100 કરી દેવાના અને ભાગ્યા 2,50,000. તો તમારો આન્સર આવશે 20%. તો અહીંયા આગળ લખી દેવાનું કે 20%. પછી આ 20% તમારે આવી જશે. પછી વેચાણની ઉપજ અને અન્ય આવકો આ બંનેનો તમારે સરવાળો કરવાનો. તો બંનેનો સરવાળો કરીશું અને એ સરવાળો અહીંયા આગળ લખીએ છીએ, જોઈ શકો. ચાલો કુલ આવકો અહીં લખ્યું જ છે મેં, જો ત્રીજા નંબરનું કુલ આવકો એટલે વેચાણની ઉપજ અને અન્ય આવકોનો સરવાળો કરીએ તો કુલ આવકો મળે. તો 1 નંબરનું કોલમ અને 2 નંબરનું, એટલે 1 નંબરનું અને 2 નંબરનું, એટલે આ 14 લાખ અને 2.5 લાખનો સરવાળો. તો 14 લાખ અને 2.5 લાખનો સરવાળો કરીશું તો 16,50,000 રૂપિયા આવશે. તો હું લખું છું અહીંયા આગળ 16,50,000 રૂપિયા, 16,50,000. પછી એ જ રીતના હું આ 16 લાખ અને 3 લાખનો સરવાળો કરીશ તો 19 લાખ રૂપિયા આવે છે. તો 19 લાખ રૂપિયા અહીંયા પણ લખી દઉં છું. પછી આ 2 લાખ અને 50,000, આ 2 લાખ અને 50,000 એમનો બી સરવાળો કરીશ તો અહીં આગળ આવી જશે 2,50,000 રૂપિયા. તો 2,50 લખીશ અને આનો સરવાળો ના થાય, ભૂલમાં એ ભૂલ ના કરતા, કે 14.29 જો આ બધાનો સરવાળો કર્યો હોય તો આમનો બી આપણે સરવાળો કરી દઈએ તો એ ન શક્ય નથી. તો તમારે પાછી ગણતરી આ રીતે જ કરવાની કે 5 નંબરના કોલમની છેદમાં 3 નંબરનું કોલમ ગુણ્યા 100, એટલે આ 2,50,000 છે. તો 2,50,000ના છેદમાં 16,50,000 ગુણ્યા 100, તો કેલ્સીમાં ગણતરી કરશો તો 15.15 આવશે. તો લખી દેવાનું 15.15%. ચાલો પછી ચોથા નંબરમાં ખર્ચાઓ. તો ખર્ચા અહીંયા આગળ આપેલા જ છે, જોઈ શકો. પહેલા 7,20,000 છે, આ 7,20,000 એ 2016નો છે. તો અહીંયા આગળ લખું છું ખર્ચામાં 7,20,000. આ ખાસ વર્ષ જે વર્ષનો ખર્ચો હોય એમાં જ લખવાનું, ભૂલ ના થાય. પછી 2017નો ખર્ચો આ રહ્યો રકમમાં 9,60,000. તો હું લખું છું 9,60,000. તો આ ખર્ચો 9,60 લખી દીધો. હવે શું, તો કે વધારો ઘટાડો. તો આ 9,60,000 માંથી આ 7,20,000 હું માઇનસ કરું તો 2,40,000 આવે. તો અહીંયા આગળ મારે લખવાનું 2,40,000 રૂપિયા. તો 2,40 લખ્યા. હવે અહીંયા આગળ ટકા લાવવાના. તો ટકા લાવવાની સિસ્ટમ એ કે 5 નંબરના કોલમની નીચે ત્રીજા નંબરનું કોલમ ગુણ્યા 100. તો 2,40,000ના છેદમાં 7,20,000 ગુણ્યા 100, તો તમારો આન્સર આવશે 33.33%. તો અહીં લખી દેવાનું
33.33. હવે આ તો થઈ ગયું, પછી આ બે આવકો હતી વેચાણની ઉપજ અને અન્ય આવકો, તો બંને આવકો પતી ગઈ એટલે કુલ આવક મળી, અને કુલ આવક મળી ગઈ અને કુલ આવક પછી શું, તો કે કુલ આવક આ મળી ગઈ આપણને, આ કુલ આવક મળી ગયા પછી ખર્ચા લખ્યા, તો આવકોમાંથી ખર્ચા શું કરી નાખવાના, માઇનસ કરવાના, તો એ લખું છું ખર્ચા માઇનસ કરવાના, તો આ 16,50,000 માંથી 7,20,000 માઇનસ કરશો તો 9,30,000 આવશે, તો અહીંયા આગળ લખું છું 9,30,000 રૂપિયા, તો 9,30,000 રૂપિયા આવી ગયા. પછી એ જ રીતના 19,00,000 માંથી 9,60,000 માઇનસ કરીશ તો 9,40,000 આવશે, તો અહીં લખું છું 9,40,000. પછી 2,50,000 માંથી 2,40,000 માઇનસ કરીશ તો અહીં આગળ આવશે 10,000 રૂપિયા, તો અહીં આગળ હું 10,000 રૂપિયા લખીશ. આમાં તો બાદબાકી થાય નહીં, તો પછી એ જ સિસ્ટમ કરવાની કે 10,000 ના છેદમાં 9,30,000 ગુણ્યા 100, તો તમારો આન્સર આવશે 1.08. તો લખું છું 1.08. ચાલો અહીં સુધી પહોંચી ગયા કમ્પ્લીટ. હવે આ ત્રીજા કોલમમાંથી ચોથું કોલમ માઇનસ કર્યું, અહીં આગળ લખ્યું છે જો ત્રીજાથી ચોથું માઇનસ, એટલે ત્રીજું કોલમ એટલે 16,50,000 અને ચોથું કોલમ એટલે 7,20,000, આખી આ લાઇનમાંથી આ લાઇન માઇનસ કરી દીધી. હવે એક દાખલામાં વધારાનો પોઈન્ટ છે કે આવકવેરાનો દર 30% ગણો, તો તમારે શું કરવાનું, 30% ગણવાનું, તો કેલ્સી લેવાની હાથમાં અને લખવાનું કે 9,30,000 ગુણ્યા 30%, તો આવશે 2,79,000. પછી આ 9,40,000 લખવાનું કેલ્સીમાં અને એના 30% કરવાનું, તો 2,82,000 આવશે, 2,82,000. પછી 10,000 લખવાના, 10,000 ના પણ 30% કરવાના, તો 3,000 રૂપિયા આવશે. અને અહીં આગળ કશું જ કરવાનું નહીં, એ જે રકમ છે તે બેઠે ને બેઠી ઉપર 1.08 લખી દેવાનું. હવે શું, તો કેલ્સીની અંદર તમે જ્યારે ગણતરી કરતા હોય, તો હું તો એવું માનું છું ત્યાં સુધી મજૂરી કરવાની નહીં, એટલે કેલ્સીમાં જ્યારે તમે 9,30,000 લખો ને અને ગુણ્યા 30% કરો ને ત્યારે આ રકમ આવશે, એટલે કેલ્સીમાં ડાયરેક્ટ માઇનસ બરાબર એવું બટન દબાઈ દેશો તો રકમ સીધી આ આવી જશે તમારે 6,51,000 રૂપિયા. એટલે કેલ્સીમાં થોડું ધ્યાન રાખવાનું ગણતરી કરતી વખતે, 6,51,000, 9,30,000 લખવાનું પછી ગુણ્યા 30%, એટલે બ્રેક મારશો ત્યારે આ રકમ આવશે 2,79,000, અને માઇનસ બરાબર કરો તો 6,51,000 આવી જશે. ફરી બી સમજાવી દો, કેલ્સીમાં 9,40,000 લખવાનું પછી ગુણ્યા 30% કરશો ને ત્યારે 2,82,000 આવશે, પછી માઇનસ બરાબર નું બટન દબાવશો તો ડાયરેક્ટ 6,58,000 રૂપિયા આવી જશે. એ લખું છું 6,58,000 રૂપિયા, 6,58,000 રૂપિયા. તો 6,58,000 એટલે દરેકની આ રીતના 30% કરીને બાદબાકી કરવાની છે, તો થોડું ધ્યાન રાખવું આપણ 6,58,000. પછી 10,000 છે કેલ્સીમાં, પેલા પણ આગળ તમે જયારે ગણતરી કરતા હોય તો ધ્યાન રાખવાનું, તો એ પણ આ લખી દઉં છું હા, 6,58,000 રૂપિયા. પછી 10,000 કેલ્સી પર લખવાનું, એના પાછા 30% એટલે 3,000 માઇનસ બરાબર કરો ત્યારે રકમ આવશે 7,000 રૂપિયા. પછી અહીંયા આગળ કોઈ રકમ બેઠી બેઠી જ કોઈ ગણતરી કરવાની નહીં, તો અહીંયા દાખલો પૂરો થઈ ગયો. દરેક સ્ટુડન્ટને કમ્પ્લીટ ખબર પડી જ ગઈ હશે, આગળનું ઉદાહરણ એક પણ સમજ ના પડી તો લખીને સમજાવી દીધું છે, એના જેવા દાખલો પણ અહીં લખી દીધા છે. હોમવર્કમાં સમ્સ બુકમાં પેજ 203 પર સમ્સ એટલે દાખલા નંબર 4 છે, અને પ્રેક્ટિસ વર્કમાં પેજ 130 પર દાખલા નંબર 3નો બીજો ફિલિપ્સ લિમિટેડ એવું નામ છે. તો દરેક સ્ટુડન્ટે આ દાખલા પણ હોમવર્કમાં ગણવાના છે. તો ઓલ સ્ટુડન્ટને મિતેશ ક્લાસીસ તરફથી થેન્ક યુ વેરી મચ.